કચ્છ અને મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ છે અને મહારાષ્ટ્રમાં એક અને ઝારખંડમાં બે તબક્કામાં ચૂંટણી કરવામાં આવશે ત્યારે 23 નવેમ્બરે જાહેર થશે ચૂંટણીનું પરિણામ મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી જ્યારે ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી તો ગુજરાતની વાવ બેઠક પર પણ પેટા ચૂંટણીની જાહેરાત 13 નવેમ્બરે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમારી સાથે ગેસ્ટમાં નિશાંતભાઈ કોંગ્રેસમાંથી જોડાઈ ગયા છે અને આ સાથે અમારી સાથે અશ્વિનભાઈ બેંકર પણ જોડાઈ ગયા છે બીજેપીમાંથી સૌથી પહેલાં તો આપનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે અશ્વિનભાઈ આપની પાસે આવવા માગીશ કે હવે તારીખોની જાહેરાત થઈ ગઈ છે અને આવનારા સમયમાં હવે નવેમ્બર મહિનામાં શ્રી ગણેશ થશે એટલે સવાલ એ સૌથી પહેલા કે કયા પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે આપ તો જાણો છો ભારતીય જનતા પાર્ટી હંમેશા ખૂબ માઇક્રો પ્લાનિંગ સાથે આગળ વધતી પાર્ટી છે મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગુજરાતમાંથી પણ અમુક કાર્યકર્તા આગેવાનોને છેલ્લા એક મહિનાથી પાર્ટીએ વિવિધ જગ્યાએ કામ કરવા માટે આદેશ કર્યો હતો અને તેઓ ત્યાં જઈને એમનું નેટવર્ક વગેરે બધું તૈયાર કર્યું છે એટલે ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી ખૂબ આગળ છે અને આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી એક મહારાષ્ટ્રની વાત કરીએ તો જેમ આપણે હરિયાણામાં જોયું એમ પ્રો ઇન્કમ્બન્સી એમ એના આધારે સરકારના કામના આધારે જીતવાની છે જી અશ્વિનભાઈ જીતની આશા આપ વ્યક્ત કરી રહ્યા છો ઝારખંડમાં કયા પ્રકારે આપ પરિસ્થિતિ જોઈ રહ્યા છો કારણ કે ઝારખંડમાં કેટલો સંઘર્ષ કરવો પડશે બીજેપીએ ઝારખંડમાં પણ ખૂબ સારી રીતે 81 સીટોના ઇલેક્શન્સની અંદર પાર્ટીની તૈયારીઓ ખૂબ સારી છે ત્યાં જે વાતાવરણ બન્યું એના કારણે પણ ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને એનો લાભ થવાનો છે અને ઝારખંડમાં પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે વિજયી થશે જી નિશાંતભાઈ આપની પાસે આવવા માંગીશ આપ વાત કરી રહ્યા હતા જીતની આશા વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે મારે અગાઉની પરિસ્થિતિ પણ યાદ અપાવી છે જે હરિયાણાની પરિસ્થિતિ આપણે સૌ કોઈએ જોઈ કારણ કે એવા એંધાણ પૂરેપૂરા જોવા મળી રહ્યા હતા કે કોંગ્રેસને જીત પ્રાપ્ત થશે અને આખું પરિવર્તન આવશે એક્ઝિટ પોલ પણ એ પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી હતી પરંતુ પછી આખું ચિત્ર સ્પષ્ટ થયું એમાં પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી એટલે પછી આમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ ના જોવા મળે ના ના બિલકુલ તમારી વાત ખૂબ જ સાચી છે અને હું એક્સેપ્ટ કરું છું પાર્ટીના પ્રવક્તા તરીકે કે હરિયાણામાં જે પ્રમાણેનું પાર્ટીનું એક્સપેક્ટેશન હતું હરિયાણાની જનતાનું એક્સપેક્ટેશન હતું મીડિયાનું એક્સપેક્ટેશન હતું ગ્રાઉન્ડ રિયાલિટી એવું કહેતી હતી કે આ વખતે ત્યાં પરિવર્તન આવવાનું છે એન્ટી ઇન્કમ્બન્સી છે કોંગ્રેસ પાર્ટી ખૂબ જ સારી સીટો ઉપર ત્યાં સરકાર 10 વર્ષ પછી બનાવવાની છે પરંતુ એ કોઈ જગ્યા ઉપર સંભવ ના થયું આમાં ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે હરિયાણામાં આપે જોયું કે જે રીતે દરેક એક સીટ ઉપર 7 થી 10 અપક્ષના ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા પોલિટિકલી એક ગેમનું સર્જન કરીને જે રીતે અમારું આમ આદમી પાર્ટી સાથે પણ ગઠબંધન ત્યાં શક્ય ના થયું એટલે ઘણા બધા ફેક્ટર હતા પણ જ્યારે મહારાષ્ટ્ર અને ઝારખંડની વાત કરવામાં આવે તો પર્ટિક્યુલરલી આ બંને સ્ટેટમાં ભારતીય જનતા પાર્ટી પણ પોતાના જે અલાયન્સ પાર્ટનર છે એની સાથે અલાયન્સ કરીને જ ચૂંટણીમાં જમ્પ લાવવાની છે અને કોંગ્રેસ પાર્ટી પણ જે ઇન્ડિયા ગઠબંધનના અમારા સાથીદાર પાર્ટીઓ છે એની સાથે પ્રી અલાયન્સ કરીને જ અમે ચૂંટણીમાં જમ્પ લાવવાના છે એટલે જે વોટનું ડિવિઝન થવાની જે વાત હોય અથવા તો જે પોલિટિકલ પાર્ટીઓ નોર્મલી વોટના ડિવિઝનને પારખી નથી શકતી એવી સમસ્યાઓ બંને રાજ્યોમાં જોવા નથી મળતી અને સાથે સાથે આપણે જોઈએ કે વાવની વાત કરીએ તો વાવમાં અમારા ગેનીબેન ઠાકોર 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 15,500 મતોના માર્જિનથી જીત્યા હતા અને જે રીતે એના પછી છેલ્લા 2 વર્ષમાં ગેનીબેનની ત્યાં પોપ્યુલારિટી વધી છે ગેનીબેને જે કામગીરી પોતે એક વિધાયક તરીકે વાવ વિધાનસભામાં કરી છે સમાજ માટે કામગીરી ખૂબ જ બહોળા પ્રમાણે કરી છે દારૂના વ્યસનની વાત હોય કે પછી બાળકીઓ ઉપર દીકરીઓ ઉપર થતા કોઈ અપરાધની વાત હોય ગેનીબેને હંમેશા મોટા મુદ્દા સામાજિક મુદ્દા ઉઠાવતા આવ્યા છે એટલે વાવની બેઠક ગેનીબેનની પોપ્યુલારિટી પછી અને સાંસદ બન્યા પછી પર્ટિક્યુલરલી આખા બનાસકાંઠામાં જે રીતે ગેનીબેનનું એક્સેપ્ટન્સ વધ્યું છે એ જોતા અમે 15,500નું જે લાસ્ટ વિધાનસભાનું માર્જિન હતું એનાથી પણ મોટા માર્જિનથી જીતવાની આશા વ્યક્ત કરીએ છીએ કારણ કે ત્યાં ગેનીબેન ઠાકોરનું નામ અને એમની કામગીરી બોલે છે એટલે મહારાષ્ટ્ર અને ઝારખંડની આપ વાત કરો છો એનો મેઇન મોટિવ તમે મહારાષ્ટ્ર જો કે મહારાષ્ટ્રમાં જે રીતે
છેલ્લા કેટલાય સમયથી મરાઠા આંદોલન ચાલી રહ્યું છે, સરકાર નિષ્ફળ નીવડી મરાઠા આંદોલનને શાંત કરવામાં, સાથે સાથે તમે જો કે 8 જ મહિના જૂની મહારાષ્ટ્રના અને દેશના એક એવા મહારાજા, એક એવું વ્યક્તિત્વ શિવાજી મહારાજ કે જે દરેક હિન્દુના દિલમાં વસે છે, દરેક વ્યક્તિના ઇન્ફેક્ટ દિલમાં વસે છે. શિવાજી મહારાજે હંમેશા ભારતના નવનિર્માણની જ્યારે વાત કરી હતી, એવા શિવાજી મહારાજની મૂર્તિ જ્યારે ખંડિત થઈ જતી હોય ત્યારે જે આહત લોકોની અંદર હતી, કોઈ પણ વર્ગનો, કોઈ પણ સમાજનો, મહારાષ્ટ્રનો વ્યક્તિ હોય, પણ એની અંદર જે દુઃખની આહત હતી એ પણ ઘણા બધા ફેક્ટર્સ અરાઇઝ થયા છે. એટલે મહારાષ્ટ્રમાં પર્ટિક્યુલરલી, મહારાષ્ટ્ર એ મોટું રાજ્ય, 288 વિધાનસભાનું ખૂબ જ મોટું રાજ્ય કહેવાય, લગભગ 1 લાખથી વધારે તો ત્યાં બૂથ છે. એટલે મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં જ્યારે આ રીતે ગદ્દારી કરીને જે શિંદે સાહેબે પોતાની સરકારનું નિર્માણ કર્યું, અજિત પવાર સાહેબે જે ગદ્દારી કરી, પોતાની જ પાર્ટી, પોતાના જ પરિવારના લોકો, જોતા લોકોમાં ખૂબ જ ઉકરાટ છે. અને એ જે લોકોનો એંગર છે એ એંગર મતના માધ્યમ દ્વારા કન્વર્ટ થઈને બિલકુલ મહાવિકાસ આઘાડી તરફ જશે એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ. પરંતુ હરિયાણાના રિઝલ્ટને જોતા, પર્ટિક્યુલરલી કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ, તો અમે બંને રાજ્યોમાં મહેનત ખૂબ કરીશું. જે હરિયાણામાં અમારી ભૂલો થઈ હશે એ ભૂલો આ બંને રાજ્યમાં ના થાય એને પણ નિશ્ચિત કરવાનું કામ અમારું છે. જે અશ્વિનભાઈ, આપની પાસે આવવા માંગીશ કે મહારાષ્ટ્રની ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલની જ ખાસ કરીને વાત કરીએ તો એકનાથ શિંદે દ્વારા આજે માસ્ટર સ્ટ્રોક રમવામાં આવ્યો છે, ખાસ કરીને મહારાષ્ટ્રમાં. અને મહારાષ્ટ્રમાં મુંબઈની ખાસ કરીને વાત કરવામાં આવે તો મુંબઈમાં પ્રવેશ મેળવવા માટે જે અમે જે ટોલનાકા આવેલા છે ત્યાં આગળ ટોલટેક્સ હવે નાબૂદ કરવામાં આવ્યો છે. ગઈકાલ રાતથી આ જે જાહેરાત છે તે કરવામાં આવી અને તમામ જે ટોલટેક્સ છે તે નાબૂદ કરવામાં આવ્યા છે. એટલે એનો લાભ કયા પ્રકારે મળી શકે છે એને લઈને આપનું શું? ખૂબ સારી રીતે એનો લાભ મળવાનો છે. પ્રજાને ખૂબ રાહત થતી હોય ત્યારે સ્વાભાવિક છે પ્રજા એ શાસકો પ્રત્યે એનો આભાર વ્યક્ત કરતા હોય છે. મહાનગર મુંબઈમાં જ્યારે આ 3-4 જગ્યાએથી આ રીતે ટોલ ટેક્સ ભરવા પડતા હતા અને એનાથી સમય અને પૈસા બંને જતા હતા ત્યારે આ એવડો મોટો નિર્ણય છે અને એની અસર ચોક્કસથી ચૂંટણીમાં થાય. આદરણીય ગડકરીજીએ પણ આ બાબતે અવગત કર્યા હતા કે 60 કિલોમીટરથી વધારે કોઈ હોય, ઓછા અંતરનું હોય તો ત્યાં ટોલ ટેક્સ નહીં વસૂલવો, એના ભાગરૂપે પણ મહારાષ્ટ્ર સરકારે કામ કર્યું છે. પરંતુ મારે કોંગ્રેસના મિત્રોને યાદ કરાવવું છે કે કોંગ્રેસ અત્યારે દેશમાં ક્યાંય છે જ નહીં. કઈ રીતે? ગઈ વખતે પણ માત્ર 44 સીટો મહારાષ્ટ્રમાં હતી અને તેમણે એમના એલાયન્સ પાર્ટીઓને સાથે રાખી અને એક જજુમવાની કોશિશ કરી, પરંતુ એ આગળ આવી શકતા નથી. અનેક જગ્યાએ વિશ્વાસઘાતનો દોર એ એમના સાથી પક્ષો સાથે કરે છે. ચૂંટણી આવે એટલે આ પાર્ટી હોય કે બીજી પાર્ટીને છેદે છે અને એના કારણે પોતાને તે નુકસાન વરે જ છે પણ બીજી એની એલાયન્સ પાર્ટીઓને પણ નુકસાન થઈ ગયું છે. એટલે આ વસ્તુ બધાના ધ્યાનમાં આવે છે કે કોંગ્રેસનો હાથ પકડવાથી શું થાય અને કોંગ્રેસનો હાથ પકડવાથી જે પીછેહઠ થાય છે, અગાડીની જે વાત કરવામાં આવે છે, એ બધા જ લોકોને ખબર છે કે કોંગ્રેસના સાથ સહકારથી વોટ વધે કે ઘટે. હવે આ કોંગ્રેસનો પ્રશ્ન છે અને એના એલાયન્સ પાર્ટીઓનો પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ કરે છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના કામથી લોકો અને એમની જે દેશમાં સક્ષમ નેતૃત્વ છે એનાથી લોકો પ્રભાવિત થઈ, એનાથી સુરક્ષા અનુભવી અને વોટ કરે છે. ચૂંટણી પંચે 85 વર્ષના થી વધારે ઉંમરના લોકોને એના ઘરે પણ વોટિંગ કરી શકશે, એ પણ કરીને એક સિનિયર સિટીઝનોને ખૂબ મોટો લાભ અપાવ્યો છે. એટલે સરકાર અને ચૂંટણી પંચ બધા જ વોટરો માટે ખૂબ સારું કામગીરી કરી રહ્યા છે. એ સારી કામગીરીનો પ્રતિસાદ હંમેશા મળતો હોય છે. જેને આપણે જમ્મુ કાશ્મીરમાં જોયું, જમ્મુ કાશ્મીરમાં વોટર્સ ભલે ભારતીય જનતા પાર્ટીની સીટો ઓછી આવી પરંતુ એનો વોટ શેર વધ્યો છે અને કોંગ્રેસ ત્યાં 6 ઉપર આવી અટકી ગઈ. તમે જુઓ દેશમાં કોંગ્રેસ કોઈ જગ્યાએ વધતી નથી. કેન્દ્રની અંદર 99 સીટ આવી એટલે જાણે 542 માંથી 99 સીટ લાવ્યા હોય અને 100 માંથી 99 લાવ્યા.